ખાતે અનુપમંડળ દ્વારા પૃથ્વી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પૃથ્વીને માનવ સર્જિત મુસીબતોથી કઈ રીતે બચાવી શકાય તેવો સંદેશો પણ પહોંચાડવામાં આવ્યો હતો. પૃથ્વી પર માનવ સર્જિત આફત ઘણી બધી આવી રહી છે. અતિવૃષ્ટિ, ભૂકંપ, પ્રદૂષણ, પ્રલય જેવી સમસ્યાઓ માનવ સર્જિત સમસ્યાઓ છે. દિવસે ને દિવસે વધતું જતું પ્રદૂષણ હવા અને જળને પ્રદૂષિત કરે છે, જેથી આવી સમસ્યાઓ સર્જાતી રહે છે અને પૃથ્વી આવી માનવ સર્જિત સમસ્યાઓથી સંકટમાં છે. જેથી અનુપ સ્વામી દ્વારા પૃથ્વીને બચાવવા માટેના ઉપાયો બતાવવામાં આવ્યા છે અને આ ઉપાય લોકો સુધી પહોંચે તેવા હેતુથી અનુપ મંડળ દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો જોડાયા હતા અને લોકોને બેનરો મારફતે સંદેશો પહોંચાડ્યો હતો. તેમજ અમદાવાદના ચાંદખેડા પાસે ઝુંડાલ સર્કલ પાસે સત્સંગ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગ સમારોહ શનિવારે સવારે શરૂ કરવામાં આવ્યો હતો અને રવિવારે ધ્વજ આરોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ સાંજે પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે જોડાયા હતા અને બાળકોમાં પણ પૃથ્વી બચાવો અભિયાનનું જ્ઞાન આવે તે માટે શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ અનુપ સ્વામીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ તમામ મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અમરત પ્રજાપતિ, અનુપ મંડળ રાષ્ટ્રીય અધ્યક્ષ, મેં સેવા દે રહા હું. આજ કા જો અમારા મિશન હૈ પૃથ્વી બચાવ મહાઅભિયાન, પૃથ્વી કે ઉપર હોને વાલી તમામ ખરાબિયા બીમારિયા ઉસે કૈસે નિપટા જાય, વો ઉસકો કૈસે હમ ઉસકો પાર કર સકે, ઇસકે લિયે શ્રી અનુપ સ્વામીજી મહારાજ ને હમારે જગત હિતકારની કે રૂપ મેં 109 સાલ પહેલે દી ઓર જગત હિતકારની કે માધ્યમ સે હમ વિશ્વ કો વિનાશ સે બચા સકતે હૈ. જૈસે કે આજ સંસાર કે અંદર ભૂકંપ કા માહોલ હોતા હૈ, જહાં કહીં દેખો વહાં ભૂકંપ હૈ, સુનામી આતે હૈ, જ્વાલામુખી પહાડ ફટતે હૈ, જગહ જગહ બીમારિયા ખરાબિયા નુકસાન હો રહા હૈ, આતંકવાદ કા મસલા હૈ ઓર સબ જગહ મહામારી હૈ, તો ઉસકે ઉસસે નિપટને કે લિયે અનુપ સ્વામીજી મહારાજ ને હમે યે જગત હિતકારની કે રૂપ મેં દિયા હૈ, તો ઇસકે માધ્યમ સે હમ પૂરે વિશ્વ કો બચા સકતે હૈ. જબકિ કિસી સરકાર કે પાસ યા કિસી દેશ કે પાસ મેં ઇસકા ફાર્મુલા નહીં હૈ કે ભાઈ વિશ્વ કૈસે બચા જા સકતા હૈ. આજ જલવાયુ પરિવર્તન કા દેખી આપ, જહાં કહીં દેખો ગ્લોબલ વોર્મિંગ કા હૈ મસલા, પાણી કા મસલા હૈ, અતિવૃષ્ટિ હૈ કહીં કહીં, તો ઇસસે કૈસે નિપટા જાય, ઉસકે લિયે શ્રી અનુપ સ્વામીજી મહારાજ ને હમે યે જગત હિતકારની કે રૂપ મેં વિશ્વ કો અવગત કરાયા. ઇસલિયે હમ ભારત સરકાર સે ભી માંગ કરતે હૈ કે ભારત સરકાર ઇસમે પહેલ કરે ઓર વિશ્વ કે મંચ તક યે બાત કૈસે પહોંચે, એસી હમ આપસે પ્રાર્થના કરતે હૈ ઓર વિશ્વ કે સભી બુદ્ધિજીવીઓ સે હમ પ્રાર્થના કરતે હૈ કે જો વિશ્વ કે લોગ વૈજ્ઞાનિક લોગ આજ ઓર વિશ્વ કે કહીં દેશ ઇસ જલવાયુ પરિવર્તન કે લિયે કોશિશ કર રહે હૈ કે ઉસકે લિયે સમાધાન કે લિયે ઓર ઇસકે લિયે વાપિસ કૈસે સુચારૂ રૂપ સે યે સૃષ્ટિ ચલ સકે, ઉસકે લિયે કોઈ ઉપાય, કોઈ એસા આયોજન એસા સંસાર કે પાસ મેં કિસી દેશ કે પાસ મેં નહીં હૈ. લેકિન આજ સે શ્રી અનુપ સ્વામીજી મહારાજ ને 125 વર્ષ પૂર્વ યાની કે 1881 કે અંદર અનુપ સ્વામીજી મહારાજ ને હમે યે વિશ્વરૂપી જ્ઞાન દિયા ઓર દુનિયા કો યે અવગત કરાયા કે જગત હિતકારની કે અંદર મજમૂન કો આપ ચલ કરકે ઇસકા બંદોબસ્ત કરોગે તો આપકો યે જરૂર મતલબ સફળતા મિલેગી ઓર વિશ્વ કે અંદર અમન શાંતિ ઓર ભાઈચારા સ્થાપિત હોગા. હજારીમલ એમ પ્રજાપતિ હૈ. યે આયોજન અભી યે 21 સાલ સે હો રહા હૈ, 21મા આયોજન હૈ ઓર ઉસકા એક હી મિશન હૈ કે દુનિયા મેં સભી જીવો કો સુખ ઓર શાંતિ કૈસે મિલે. ઇસ ચક્રવ્યૂહ કી રચયતા કોન, માલિક માનવ યા માનવ રૂપી દાનવ? માલિક તો એકદમ દયાલુ હૈ, જો કિસી કો કિસી તરહ કા દુઃખ નહીં દેતા હૈ, તો સંસાર મેં દુઃખ ક્યું હૈ? ઓર ઇસ જગત હિતકારની કે માધ્યમ સે યે સંદેશા દિયા હૈ કે દુઃખ, દુઃખ કા કારણ ઓર દુઃખ કા ઉપાય તીનો સહી ઇસકે અંદર શામિલ હૈ. અગર સંસાર ઇસ જગત હિતકારની કા ઉપયોગ કરે તો જીતની દુનિયા મેં ખરાબિયા ઓર બીમારિયા હોતી હૈ વો 100% ખતમ હો જાતી. સમાજ કો યે એક સંદેશા હૈ અનુપ મંડળ કા કે જો માલિક કે નિયમ કાયદે ઓર ઉસકી કુદરત કો ભૂલ ગયે હૈ, જબ તક હમ ઉસ નિયમ કાયદો પર નહીં આયેંગે તબ તક અપને આપ કોઈ ચમત્કાર હોને વાલા નહીં હૈ, ક્યોંકિ અવતાર કે ભરોસે પૂરી દુનિયા ભૂલી હુઈ હૈ ઓર માલિક કી કુદરત એકદમ પાક હૈ. મહિને મહિને બારિશ કા સિસ્ટમ હૈ ઓર વો સિસ્ટમ અભી ભંગ હુઆ હૈ કિસી ને કિસી અજ્ઞાત ગુપ્તી પાપ કી વજહ સે, જો હમ પ્રગટ મેં ઉસ ચક્રવ્યૂહ મેં ફંસે હુએ હૈ. કરીબન લોગ યહાં ઇસ હર વર્ષ 20,000 કે કરીબન હોતે હૈ, 20-25 હજાર કે, ઓર દિન બ દિન ઉસમેં બઢોતરી હોતી હૈ.
हम पत्रकार मीडिया से भी और सरकार से भी ये मांग करते हैं कि ये सारी बातें जनहित में जारी होनी चाहिए। सबके भलाई की बात है, किसी के अंदर राज द्वेष की बात नहीं है, ये राज तेज धर्म पुण्य और नेकी का है। दिव्येश नसीद साथ एनएस गुजरात न्यूज़ अहमदाबाद।